हाल खूब मोटा समाचार सामे आवी रह्या छे। राज्यना पूर्व मुख्यमंत्री केशुभाई पटेल नुं निधन थयुं छे। हजु थोड़ा समय पहला ज ते खानगी हॉस्पिटल मां सारवार लई रह्या हता। केशुभाई पटेल नुं निधन थयुं छे। थोड़ा समय पहला ज केशुभाई पटेल सारवार लई रह्या हता अमदावादनी खानगी हॉस्पिटल मां। सारवार दरमियान तेमनुं निधन थयुं छे। 92 वर्षनी वये तेमनुं निधन थयुं छे। केशुभाई नुं निधन थता गुजरात ने मोटी खोट पड़ी छे। સ્ટર્લિંગ હોસ્પિટલમાં તેઓને દાખલ કરવામાં આવ્યા હતા। હજુ થોડા સમય પહેલા જ તેઓ દાખલ હતા અને હાલ કેશુભાઈનું નિધન થયું છે। કેશુભાઈ પટેલના નિધન પર મુખ્યમંત્રી રૂપાણીએ શોક વ્યક્ત કર્યો છે। તેમણે દુઃખ વ્યક્ત કર્યું છે। રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું નિધન થયું છે। 92 વર્ષની વયે તેમનું નિધન થયું છે। તાજેતરમાં જ તેમણે કોરોનાને માત આપી હતી। કેશુબાપાના નિધનથી ગુજરાતમાં મોટી ખોટ પડી છે। અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં તેઓ સારવાર લઈ રહ્યા હતા તે દરમિયાન તેમનું નિધન થયું છે। પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું નિધન થયું છે। 92 વર્ષની વયે લીધા તેઓએ અંતિમ શ્વાસ લીધા છે। 92 વર્ષની વયે તાજેતરમાં જ તેમણે કોરોનાને માત આપી હતી। હજુ થોડા સમય પહેલા જ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં તેઓને ખસેડવામાં આવ્યા હતા। હાર્ટ એટેકના કારણે તેમનું નિધન થયું છે। રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું નિધન થયું છે। થોડા સમય પહેલા જ તેઓને કોરોનાને માત આપી હતી। હાલ તેમને હાર્ટ એટેક આવ્યો તે કારણે તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેઓનું નિધન થયું છે। વધુ માહિતી માટે ગાંધીનગરથી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે આપણા સંવાદદાતા કાર્તિક જાની। જી કાર્તિક, હાલ જે સમાચાર મળી રહ્યા છે કેશુબાપાનું નિધન થયું છે, શું છે માહિતી? હાજી, અત્યારે હાલ સમાચાર મળી રહ્યા છે કેશુભાઈ પટેલનું નિધનના સમાચાર સ્ટર્લિંગ હોસ્પિટલમાં થઈ છે। તેમને સવારે શ્વાસ લેવામાં તકલીફ પડતા તેમને સ્ટર્લિંગ ખાતે ખસેડવામાં આવ્યા હતા। કેશુભાઈ પટેલ નો જન્મ 1928 માં થયો હતો। ત્યારે 92 વર્ષે તેમને હોસ્પિટલમાં લીધા છે। તેઓ 1995 થી 1998 થી 2001 સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહી ચુક્યા છે। જી કાર્તિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। હાલ જે સમાચાર આપણને મળી રહ્યા કેશુભાઈનું નિધન થયું છે તે ખાનગી હોસ્પિટલમાં તેઓને દાખલ કરવામાં આવ્યા હતા। તેઓને સવારે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી, તેમના હાર્ટ એટેકના કારણે તેમનું નિધન થયું છે।